नवसारीमां युवतीना शंकास्पद मौत मामले युवतीना मृतदेहने कबरमांथी काढीने सूरतमां पेनल पोस्टमोर्टम करवामां आव्युं छे। तेमज पोस्टमोर्टम रिपोर्ट बाद ज युवती आत्महत्या करी के हत्या थई तेनो खुलासो थई शकशे। आ मामले तपासनो धमधमाट शुरू थयो छे। युवतीनी लाशने कबरमांथी काढीने सूरत लावामां आवी छे। तो सूरतनी होस्पिटलमां युवतीना मृतदेहनुं पेनल पोस्टमोर्टम करवामां आवशे। खेरगाम में रहता तेना प्रेमी रेंजाईजी ने ऑनर किलिंग ना आधारे तपास की मांग करी हती, जे बाद जिला पुलिस एक्शन में आवी गई अने पुलिस बंदोबस्त साथे कबरमांथी युवतीनो मृतदेह काढवानी कवायत हाथ धराई हती। मृतदेह बहार काढ्या बाद पेनल पोस्टमोर्टम माटे सूरत लई जवायो छे। અને છોકરી અને જે પ્રેમ પ્રકરણમાં એને દફનાવી દેવામાં આવેલી હતી એના પરિવારજનો તરફથી અને આક્ષેપો તરફથી, જેથી એની ડેડ બોડી અને એસડીએમ સાહેબ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબની રૂબરૂમાં કાર્યવાહી કરી બહાર લાવી અત્યારે ફોરેન્સિક પીએમ માટે લાવવામાં આવી છે। અને ફોરેન્સિક પીએમ થયા બાદ ખરેખર મોતનું કારણ શું છે એ જાણીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। तो आ विशेष વધુ માહિતી માટે જોડાયા છે સંવાદદાતા રાકેશ। રાકેશ, યુવતીની લાશને કવરમાંથી કાઢીને સુરત લાવવામાં આવી છે, પેનલ પોસ્ટમોર્ટમ માટે શું વિગતો છે? જી બિલકુલ, વાત કરવામાં આવે તો હાલ સુરતના સિવિલ હોસ્પિટલ ખાતે જે પેનલ પીએમ છે તે હાલ ચાલી રહ્યું છે અને જે પ્રાથમિક તપાસમાં સામે આવેલી જાણકારી મુજબ જે યુવતીની બોડી છે તે સંપૂર્ણ રીતે ડીકમ્પોઝ હાલતમાં મળી આવી છે અને હાલ યુવતીના મોતનું જે સાચું કારણ જાણવા માટેની જે પેનલ પીએમની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। કેટલાક જરૂરી સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને આ સેમ્પલો ખાસ કરીને તપાસ અર્થે મોકલવામાં આવશે। રિપોર્ટ જે 3 અથવા તો 1 મહિનો પણ લાગી શકે છે, પરંતુ પ્રાથમિક અહેવાલ અનુસાર ક્યાંક આ ઘટનાની અંદર યુવતીની હત્યા કરવામાં આવી હોવાની શંકા પૂરેપૂરી સેવાઈ રહી છે। કારણ કે પોલીસ દ્વારા પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પરિવારનું કહેવું છે કે યુવતીએ આઘાત કર્યો હતો, તો આઘાત કર્યો હોય તો આ સંપૂર્ણ જાણકારી પોલીસને જે તે સમયે કરવાની હોય છે, પરંતુ આ પ્રકારે કોઈ પણ જાણકારી પોલીસને આપવામાં આવી નહોતી અને પરિવારજનો દ્વારા પોલીસને જાણ કર્યા વિના જ દફન વિધિ કરી દેવામાં આવી હતી। એટલે સ્પષ્ટપણે આ સમગ્ર ઘટના ઉપર જે શંકા છે તે આ ઘટના ઉપરથી પ્રેરાઈ રહી છે અને તેને લઈને પેનલ પીએમની તજવીજ છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે હાલ ચાલી રહી છે। એટલે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું આવે છે તેના પર સમગ્ર દારંદાર નિર્ભર કરે છે। જે પ્રમાણે યુવક જે યુવકે આક્ષેપ કર્યા હતા કે તેણીની હત્યા કરી અને પરિવારજનો દ્વારા તેણીને દફનાવી દેવામાં આવી હતી, ત્યારે આ સમગ્ર જે આક્ષેપો પણ એક તપાસનો વિષય બની રહ્યો છે। પરંતુ પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો જે પ્રાથમિક અહેવાલની વાત જોઈ રહી છે અને તેના આધારે હવે પોલીસ આગળની તપાસ હાથ ધરશે। જી આભાર રાકેશ, માહિતી આપવા માટે।